કરીશું બંધારણનું સાતમું મહત્વનું અને મુખ્ય કહી શકાય એવું મૂળભૂત લક્ષણ એ છે સ્વતંત્ર નિષ્પક્ષ એકીકૃત ન્યાયતંત્ર. હવે બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈ અનુસાર ભારતનું બંધારણ એ સ્વતંત્ર છે. ધારાસભા કે કારોબારી એના ઉપર અંકુશ ધરાવતા નથી. એટલે એમ કહી શકાય કે ભારતનું બંધારણ સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત જોવા મળે છે. હવે આ ન્યાયતંત્રની વાત કરતા હોય એટલે પહેલો જ પ્રશ્ન એ સર્જાય કે દેશની ટોચ પર કઈ અદાલત આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે એ ટોચ પર કઈ અદાલત આવેલી છે? હા, એ અદાલતનું નામ છે સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટના નામથી ઓળખીએ છીએ. એના પછીની બીજી જે મધ્ય કક્ષાએ અદાલત આવે છે એનાથી નીચલી કક્ષાની જે અદાલત આવેલી છે એ જે તે રાજ્ય સાથે સંકળાયેલી છે એ અદાલતનું નામ છે હાઈકોર્ટ, અથવા તેને કહેવાય છે વડી અદાલત. ત્રીજી એના પછીની જે અદાલત આવે છે એની અંદર આવે છે રાજ્યની વડી અદાલતોના તાબા હેઠળની તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની અને અન્ય ટ્રિબ્યુનલો છે એ અદાલતોનો સમાવેશ તાબાની અદાલતો હેઠળ કરવામાં આવેલો છે. પરંતુ આપણને એ ધ્યાન હોવું જોઈએ કે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદાઓ આપવામાં આવેલા છે એ ચુકાદાઓને દુનિયાને કોઈ પણ કોર્ટની અંદર પડકારી શકાતા નથી. એનો ચુકાદો દરેક વ્યક્તિએ શિરોમાન્ય રાખવા પડે છે. એટલે એમ કહી શકાય કે દરેક વ્યક્તિ માટે તેના ચુકાદાઓ છે બંધન કરતા છે, એ છે સર્વોચ્ચ અદાલત. જ્યારે કોઈ રાજ્યો વચ્ચે ઝઘડાઓ થાય અથવા કોઈ આંતરિક પ્રશ્નો સર્જાય, સરહદી રાજ્યોને સરહદી પ્રશ્નો સર્જાય, એ સમયગાળા દરમિયાન તેનો ઉકેલ સર્વોચ્ચ અદાલત દ્વારા લાવવામાં આવે છે. પરંતુ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું અને તેની જવાબદારી ઉઠાવવાનું કામ એ ન્યાયતંત્ર કરે છે, એ અંતિમ અને નિર્ણાયક અદાલત એ સર્વોચ્ચ અદાલત કહેવાય છે. એટલે એમ કહી શકાય કે નાગરિકોના એ વાલી તરીકેનું અને મહત્વની કહી શકાય એવી ભૂમિકા ભજવતું હોવાને કારણે એનું વિશેષ મહત્વ રહેલું છે. નાગરિકો એના નાગરિકો સારી રીતે ભોગવી શકે એ જોવાની જવાબદારી એ ન્યાયતંત્રના શિરે મૂકવામાં આવેલી છે. એવું મહત્વનું આપણું સાતમું લક્ષણ છે નિષ્પક્ષ સ્વતંત્ર એકીકૃત ન્યાયતંત્ર. હવે આપણે બંધારણનું આઠમું મહત્વનું અને મૂળભૂત લક્ષણ જોઈશું, બંધારણમાં સુધારો. ભારતનું બંધારણ સમય, સંજોગો અને પરિસ્થિતિ સાથે અનુબંધ સાધી શકે, અનુકૂળ થઈ શકે એવા પ્રકારનું પરિવર્તનશીલ એ બંધારણ રાખવામાં આવેલું છે. આ બંધારણ છે એ બંધારણની કલમો અનુસાર બંધારણમાં સુધારા કરવા માટે આ પ્રકારની ત્રણ કલમોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એમાં પહેલું આપણે જોઈએ તો જે જોગવાઈ કરવામાં આવેલી છે, કેટલીક જોગવાઈઓ છે એ જોગવાઈ અનુસાર આપણે બંધારણના ની અંદર સુધારા કરવા માટે અમુક પ્રકારની જે જોગવાઈઓ છે એમાં સંસદ સભ્યના હાજર રહેલા સભ્યો અને
જે સભ્યો છે એ મત આપતા સભ્યોમાંથી સાદી બહુમતીથી પણ આપણે સુધારો કરી શકીએ છીએ. બીજું જે કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈઓ અનુસાર સંસદની અંદર હાજર રહેલા સભ્યોના જે બહુમતી છે એ કુલ સભ્યોની સંખ્યા અને તેની અંદર હાજર રહેલા સંસદ સભ્યો અને તેને આપવામાં આવેલા મત આપવાના અધિકારોનો ઉપયોગ કરે છે ત્યારે બીજા પ્રકારનું બંધારણની અંદર સુધારો થઈ શકે છે. અને ત્રીજા પ્રકારે જોઈએ તો એ છે બંધારણની અંદર સુધારો કરવા માટે સંસદના બંને ગૃહો છે એના કુલ સભ્યોની જે સંખ્યા છે એ સંખ્યાની બહુમતી અને હાજર રહેલા સંસદ સભ્યો અને મત આપતા સભ્યોની બે તૃતીયાંશ જેટલી બહુમતી મળે ઉપરાંત કેટલાક ઘટકોની અંદર રાજ્યોની બહુમતી એ ગૃહની અંદર મંજૂરી મળે એ માટેની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જ્યારે જ્યારે કોઈ આંતરિક પ્રશ્ન સર્જાય અને એમાં સુધારો કરવાનો સમય આવે ત્યારે જે બંધારણની અંદર સુધારો કરવાની આવશ્યકતા ઊભી થાય એ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ હોવી આવશ્યક છે. એટલે ન્યાયિક ચુકાદાને આધારે પણ આ સંસદના દ્વારા બંધારણની અંદર સુધારો લાવી શકાય છે. એ કોર્ટ જે ચુકાદો આપે એના દ્વારા પણ બંધારણમાં સુધારો શક્ય બને છે. પરંતુ બંધારણની અંદર જે મૂળભૂત બાબતો છે એ મૂળભૂત બાબતોમાં ક્યારેય સુધારા વધારા કરી શકાતા નથી. પરંતુ બંધારણની ઘણી બાબતો સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાને કારણે એમ કહી શકીએ કે ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે, એમાં ફેરફાર થઈ શકે છે અને લચીલું છે એમ પણ કહી શકીએ. પરંતુ કેટલીક બાબતોની અંદર એ સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. એટલે એમ પણ કહી શકાય કે આપણા બંધારણને સુધારો કરવાની પ્રક્રિયા છે એ દુષ્કર જટિલ પણ જોવા મળે છે. આમ આપણા બંધારણની અંદર બંને બાબતોનું સંમિશ્રણ જોવા મળે છે એવા પ્રકારની આપણા બંધારણની અંદર જોગવાઈ થયેલી છે અને એ છે બંધારણનું સુધારા કરવા માટેનું મહત્વનું લક્ષણ. બંધારણનું નવમું મહત્વનું લક્ષણ આપણે જોઈએ તો તે છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે શું એ આપણે જોઈ ગયા. ફરીથી આપણે જોઈશું કે 18 વર્ષ કે 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ જે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે એ મત આપવા માટે જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ, આવક આ ઉપરાંત જે તે સ્થળ કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોય એ રીતે જે મત આપવાનો અધિકાર છે તેને કહેવાય સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. જેટલા પ્રમાણની અંદર દેશની અંદર મતદાન વધતું જાય તેટલા પ્રમાણ આપણા દેશના બંધારણની સફળતાઓ હાંસલ કરી શકાય છે. જેમ જેમ યુવા વર્ગ જાગૃત થાય તેમનો જે ઉત્સાહ જોવા મળે છે, ચૂંટણીલક્ષી મત આપવા માટેની જે એમની ઈચ્છાઓ છે એ આપણા બંધારણની લોકશાહીને વધુ સુદૃઢ અને મજબૂત બનાવે છે એમ પણ આપણે કહી શકીએ. અને એને આધારે જે ઉમેદવાર છે એ ઉમેદવારને જે નાગરિક છે એ મત આપી અને પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટી અને આપણી સંસદ કે ધારાગૃહની અંદર એ વ્યક્તિને મોકલવામાં આવે છે એ જે અધિકારો પ્રાપ્ત થયેલા છે એને કહેવાય
સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તો આ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર ભારતની લોકશાહીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.